નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળેલી ભેટની ઈ હરાજી પ્રક્રિયામાં 18,000 રૂપિયાના ચાંદીના કરશની હરાજી 1 કરોડ તથા 500 રૂપિયાના મોદીના ફોટો સ્ટેન્ડની હરાજી 1 કરોડ થઈ. દિલ્હી ખાતે નેશનલ ગેલેરી ઓફ મોડલ આર્ટમાં રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા ડિવિઝન ઓનલાઈન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરમાંથી જુદી જુદી જગ્યાએથી મળેલ 20,700 ઉપહાર પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે. આ પ્રદર્શન 14 સપ્ટેમ્બરથી ચાલુ થયેલ છે અને 3 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, જેમાં બોલી બોલવાનું ચાલુ થઈ ગયું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપેલ 18,000 રૂપિયાના ચાંદીના કળશની હરાજી 1,300,000 રૂપિયામાં ઈ હરાજી થઈ હતી. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોદી સમાજ દ્વારા નરેન્દ્રભાઈ મોદી બીજી વાર દેશના વડાપ્રધાન બનતા પ્રાંતિજ મોદી સમાજ દ્વારા શુભેચ્છા સંદેશ પત્ર અને સાથે મોદીના ફોટા સાથેનો ફોટો સ્ટેન્ડ આપવામાં આવ્યું હતું, જે ફોટો સ્ટેન્ડની મૂળ કિંમત 500 રૂપિયા હતી, જેની હરાજી થતા તેની કિંમત 1,100,000 રૂપિયામાં વેચાયું હતું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બીજી વખત વિજય થયો તેના અનુસંધાનમાં અમે મોદી સાહેબને એક શુભેચ્છા લેટર તેમજ મોમેન્ટો મોકલેલ, તેમાં મોમેન્ટોની કિંમત 500 રૂપિયા હોવા છતાં તેની ઈ વેલ્યુ એક હરાજીમાં 1,100,000 રૂપિયા ઉપજેલ તેનું અમને પ્રાંતિજ મોદી સમાજ વિભાગને ખૂબ જ ગૌરવ છે. અને તે મોમેન્ટોના જે 1,100,000 રૂપિયા આવેલ છે તે ગંગા સફાઈમાં વપરાવાના હોવાથી તેનો અમને ખૂબ જ ગૌરવ છે. તે પ્રાંતિજ મોદી સમાજ વડાપ્રધાન આપણા મોદી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માને છે. તો આ પ્રદર્શનમાં પહેલા 20 ખરીદી કરનારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રોત્સાહિત પત્ર આપવામાં આવશે. તો ઉપહારોની બેસ્ટ પ્રાઇસ 200 રૂપિયાથી 2,50,000 રૂપિયા સુધી મૂકવામાં આવી છે. તો ઉપહારોની નીલામી રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા ડિવિઝન કરેલ ઓનલાઈન પોર્ટલની મદદથી કરવામાં આવી છે. શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી બીજી વખત ચૂંટાયેલા અને વડાપ્રધાન બનેલા છે, તો પ્રાંતિજ સમાજ તરફથી મોમેન્ટ આપવામાં આવેલી હતી, તેની બજાર કિંમત 500 રૂપિયા હતી, તેની આજે હરાજીની અંદર 1 કરોડ રૂપિયા આવેલા છે, તે ગંગા સફાઈની અંદર વાપરવાના છે અને એ પ્રાંતિજ મોદી સમાજની લાગણી અને આભાર છે. તો આ પ્રદર્શનમાં જે આવક થશે જેને નમામી ગંગા પ્રોજેક્ટ અંતર્ગત ગંગાની સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવશે, ત્યારે હાલ તો પ્રાંતિજ મોદી સમાજ દ્વારા આપવામાં આવેલ ફોટો સ્ટેન્ડની 1 કરોડ રૂપિયા કિંમત ઉપજતા અને તે રકમ ગંગા નદીની સફાઈમાં વાપરવામાં આવશે, જેને લઈને પ્રાંતિજ મોદી સમાજના લોકોમાં આનંદની સાથે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માં ભારતીને તેના સનાતન સિંહાસન પર બેસાડવા માટે તત્પર અને ભારત દેશને સમગ્ર વિશ્વમાં સુવર્ણ અક્ષરથી અંકિત કરનારા આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તેઓ જ્યારે બીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે અમારા પ્રાંતિજ વિભાગ મોદી સમાજ દ્વારા તેમને એક સ્મૃતિચિહ્ન અને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો. તો ખૂબ આનંદની બાબત છે કે તેનું ભૌતિક મૂલ્ય તો ખૂબ સામાન્ય હતું, અમારો ભાવ અને મારો પ્રેમ ખૂબ જ હતો, પરંતુ તે જે ભેટ હતી તે સ્મૃતિચિહ્ન હતું, તેની ખૂબ સારી કિંમત ત્યાં રાષ્ટ્ર લેવલે એમને મળી, રૂપિયા 1 કરોડ જેટલી માતબર રકમ મળી. અને આનંદની બાબત છે કે એ રકમ હવે મા ગંગાની એની સ્વચ્છતા માટે એના વિકાસ માટે વપરાશે, એ જાણીને અમને ખૂબ ખૂબ આનંદ થયો, અમને ખૂબ ખૂબ ગૌરવ થયો. બીજું પણ મને જણાવતા આનંદ થાય છે કે જ્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારે પણ તેમની એક શૈલી રહી હતી કે તેમને જે કોઈ રકમ મળે, કોઈ ભેટ સોગાદ મળે પ્રજા તરફથી, કોઈ સંસ્થા તરફથી કે કોઈ તેમના ચાહકો તરફથી, તો એ જે ભેટ સોગાદો હોય એ પણ તેઓ રાજ્યકોષમાં જમા કરાવતા અને ત્યારથી એમાંથી ઈ હરાજી કરી અને જે રકમ મળે એ રકમ તેઓ કન્યા કેળવણી માટે તેઓ વાપરતા. ખરેખર આ પ્રેરણા લેવા જેવી બાબત છે. અને આજે પણ જ્યારે અમારા પ્રાંતિજ વિભાગનું એક સામાન્ય સ્મૃતિચિહ્ન હતું એની ખૂબ સુંદર રકમ મળી તે જાણીને અમને ખૂબ ખૂબ આનંદ થયો, ખૂબ ગૌરવ થયો. ત્યારે આ અનેરો ઉત્સાહમાં ફોટો સ્ટેન્ડ બનાવનાર
યસ પ્લાસ્ટિકના હિતેશભાઈ મોદી તથા તેમની ટીમમાં પણ હાલ તો આનંદ ઉત્સાહમાં વધારો થયો છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે મોદી સમાજ વતી જે મોમેન્ટો અને લેટર મોકલવામાં આવે એના અનુસંધાને એટલું જ કહેવાનું કે એ અમારું અહોભાગ્ય ગણાય અને અમને એક સોનેરી તક મળી કે મોદી સાહેબની પ્રશંસાના બે શબ્દો કહેવા માટે અને જણાવવા માટેની તક મળી. અને એ મોમેન્ટો આજે જ્યારે 500 રૂપિયાનો હતો પણ જેને વેચાણ માટે મૂક્યો અને હરાજીમાં મૂકવામાં આવ્યો તેની કિંમત 1 કરોડ ઉપર કંઈક અંકાઈ, તો એ બાબતે હું જ્યારે બનાવના તરીકે આજે ગદગદ થઈ જવાય એવા સમાચાર છે. અને મોદી સમાજ વતી હું મંત્રી પણ છું એટલે મારા માટે ડબલ ખુશીનો અવસર થઈ ગયો છે. એટલે એમ કહેવાય કે મોદી સાહેબે દોડતા હતા અમે એના જગ્યાએ હવાઈ જહાજમાં ચંદ્રયાનની ગતિથી અમે દોડતા થઈ ગયા એવો આજે અનુભવ થઈ રહ્યો છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ.